सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमो भगवते वैवस्वताय। ॐ नमो भगवते वैवस्वताय। ऋत्यवे ब्रह्मविद्याचार्याय। ऋत्यवे ब्रह्मविद्याचार्याय। नचिकेतसे च। आठवां मंत्र थी पाठ करिए। तमारो स्पीकर छे मैं सेज आवर नजीक लाओ पर सेज एनस्थान। यस्तु विज्ञानवान भवति। यस्तु विज्ञानवान भवति। समनस्क सदा शुचिः। समनस्क सदा शुचिः। स तु तत्पदमाप्नोति। यस्माद् भूयो न जायते। विज्ञानसारथिर्यस्तु। मनःप्रग्रहवान् नरः। स्वत्वनः पारमाप्नोति। तद्विष्णो परमं परम्। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે શ્રુતિ માતાએ બે વ્યક્તિને વાત કરી, વિજ્ઞાનવાન અને અવિજ્ઞાનવાન, બે સારથી છે। એક છે અવિજ્ઞાનવાન, જેને જીવનમાં વિવેક નથી, તેના માટે એને સ્પષ્ટતા નથી કે મારે રથ, મારા જે રથને ચલાવી રહ્યો છે એને મારી ક્યાં લઈ જવાનો છે, એને એ પોતાને સ્પષ્ટતા નથી કે મારે આ રથ ક્યાં લઈ જવાનો છે, એટલા માટે ન તત્ પદમ આપનો હતી એટલે પરમ પદને એ પ્રાપ્ત કરી શકતો નથી। બીજા શબ્દમાં કહીએ તો સ્વાર્થીને માર્ગ ક્યાં રસ્તે જવાનું છે એનો માર્ગ પણ નથી, અને અત્યારની ભાષામાં કહીએ તો GPS, કારણ કે GPS હોય તો ગમે ત્યાં તમે ભૂલા પડ્યા હોય તો તમને ઓલો કે વચ્ચે વચ્ચે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, આ બાજુ જાઓ પેલી બાજુ જાઓ, એટલે GPS હોય તો વાંધો આવે નહીં, પણ આ સારથી પાસે GPS પણ નથી, એટલે શાસ્ત્રનું માર્ગદર્શન નથી, બરાબર, અહીંયા GPS એટલે શાસ્ત્રનું માર્ગદર્શન એ પણ નથી, અને એના લીધે ન તત્પદ માપનો હતી એ પદને પ્રાપ્ત કરતો નથી, એટલે કે એના એને પ્રિયનો માર્ગ પસંદ કર્યો એટલે ઘોડા પણ એને સર્થ અનુકૂળ નથી। પણ જ્યારે બીજો વ્યક્તિ છે એ વિજ્ઞાનવાન છે, એનો સારથી કેવો છે, વિજ્ઞાનવાન સારથી, પેલો સારથી વિજ્ઞાનવાન નથી, અને એના લીધે તમે કીધું GPS રાખતોય નથી, અને એના લીધે જે મુંડકમાં કહ્યું એમ અંતે નૈવ નિયમા યથાંતા, હા એ પોતે કેવો છે એને સ્પષ્ટતા જીવનની નથી,
અને પોતે માને છે મનક છે અંતે નૈવ નિયમા યથાંધાહ એક ઊંડા ગર્તમાં પડે છે જ્યારે વિજ્ઞાનવાન સાથી જેને ખબર છે તો એને કારણે એની ઇન્દ્રિયો એટલે ગોળા મન અને બુદ્ધિ બધા કેવા છે જે અહીંયા કહ્યું એ પ્રમાણે ધાતુ પ્રસાદાર મહિમાન આત્મનમ જેને ધાતુ પ્રસાદ એટલે કે શરીર મન અને બુદ્ધિની પ્રસન્નતા અનુકૂળતા પ્રાપ્ત કરી છે મહિમાન આત્માન પશ્યતી એ આત્માના મહિમાને જોઈ શકે છે જેને અહીંયા કીધું સો અધ્વન પારમ આપનોતી તદ વિષ્ણુ પરમમ પદમ એટલે કહે છે કે યધુના જ્યારે આવી તો યાત્રાની વાત કરી ત્યારે અધુના દસમા મંત્રના પ્રારંભમાં જોઈએ છીએ ભાષ્ય અધુના યત પદમ ગંતવ્યમ તસ્ય ઇન્દ્રિયાણી એટલે હવે આપણને મનમાં એમ તો અધુના યાત્રાની વાત કરી અધુના શબ્દ દે છે અત્યારે કારણ કે ઘણા લોકો કે ભાષ્યો તમે વાંચો છો ગમે છે પણ ક્યાંક પકડાતું નથી એટલે એ પણ વાત કરીએ કે અધુના એટલે કે અત્યારે તમે યાત્રાની વાત કરી એટલે તરત જ આપણા મનમાં ખ્યાલ આવે કે યાત્રા કરવાની છે એટલે કોઈ દેશમાં યાત્રા કરવાની છે અહીંથી ખંભાતથી અમદાવાદ કે મુંબઈ ક્યાંક જવાનું છે કોઈ દેશની યાત્રા કરવાની ખ્યાલ આવે અથવા તો અત્યારે નહીં તો આટલા સમય પછી જવાનું છે સમયમાં આ શરીર છોડીને આપણે પરમપદ વિશ્વની પ્રાપ્તિ કરીશું એટલે કાં તો દેશમાં એટલે અહીંથી તમે હિમાલયમાં જાઓ ક્યાંક જાઓ તો આપણે પરમપદ એટલે પરમાત્માનું જે પદ છે એની પ્રાપ્તિ થાય અથવા તો અહીંથી વૈકુંઠમાં જવાનું એ પણ દેશ થઈ ગયો અને એની ચર્ચા ગઈકાલે આપણે વાત કરી વૈકુંઠ એટલે ખરેખર તો શુદ્ધ અંતઃકરણ કોઈ સ્થાન નથી પણ આપણને એવું થઈ શકે માટે અહીંયા ચર્ચા ચાલી રહી છે કે દેશમાં કે કોઈ પરિસ્થિતિમાં જાણશો કે ના ના આ દેશ કે પરિસ્થિતિ વાત નથી પણ આ યાત્રા કઈ છે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની યાત્રા કોઈ દેશમાં કે પરિસ્થિતિમાં સમયમાં નથી જવાની યાત્રામાં પણ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનું છે અને એ અહીંયા આપણને બતાવે છે કે જે ઉપાધિને હું માની રહ્યો છું એ સ્થૂળ ઉપાધિ અહંકારને એમાંથી સૂક્ષ્મ તરફ જવાનું છે અને પોતાના તદ વિષ્ણુ પરમમ પદમ એ પરમપદ એટલે કહ્યું છે ગઈકાલે કહ્યું એ પ્રમાણે ફક્ત યાત્રા કેવી છે કર્ણની યાત્રા રાધેયમાંથી કૌંતેયની યાત્રા આ યાત્રા કેવી છે રાધેયમાંથી કૌંતેય રાધે પોતે કૌંતેય જ છે પણ હવે એને જાણવાનું છે કે હું કૌંતેય છું હું રાધેય નથી હું મારી જાતને અત્યાર સુધી એક વ્યક્તિ માનતો હતો સ્થૂળ શરીર માનતો હતો એમાંથી કેવી રીતે આપણે યાત્રા કરવાની અત્યારે મારે મારું જે મારું હું કહું એ કેવું છે જગતના પદાર્થો સંબંધ અને આ શરીર ઇન્દ્રિય એને જે હું માનું છું એ ત્યાંથી એ સ્થૂળમાંથી કેવી રીતે સૂક્ષ્મમાં યાત્રા કરીએ કે જેથી જે હું છું જ જેમ કર્ણ કૌંતેય જ છે પણ એ રાધે માનતો હતો એમ હું મારી જાતને દીનહીન અસહાય માનું છું અને એમાંથી મુક્ત થવા માટે મહાન બનું છે કંઈક બનું છે એ બનવાની જરૂર છે જ નહીં તું એ મહાન છે જ તું પૂર્ણ છે જ કારણ કે બધાની યાત્રામાં એક વસ્તુ તો સમાન છે કંઈ પૂર્ણતાની પ્રાપ્તિ જાણે અજાણે દરેક વ્યક્તિ પ્રિય માર્ગનો યાત્રી હોય કે શ્રેય માર્ગનો યાત્રી હોય બધાને પૂર્ણતા જ જોઈએ છે ખબર હોય કે ન હોય જાણે અજાણે ખબર હોય કે ન હોય યાત્રા તો એની એ જ છે પણ આ યાત્રા જે સ્થૂળથી સૂક્ષ્મમાં કરાવશે ત્યારે ખબર પડશે કે હું જે છું એને જ મને મળવાનું છે અને એના માટે હવે આપણે યાત્રા કેવી રીતે કરવી એ આપણે દસમા મંત્રથી જ બતાવીશું કેવી રીતે સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવું તો કરવું પડશે પછી આજે ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થાઃ ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થાઃ હ્યર્થ
धर्तेभ्यश्च परम मनः मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः इन्द्रियभ्यः पंचमी विभक्ति से जरा इंद्रियो कर्ता परा श्रेष्ठ छे ही अर्थः એટલે વિષયો ઇન્દ્રિયો કરતાં શ્રેષ્ઠ છે. એટલે એમ કે ને શ્રેષ્ઠની યાત્રા, સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાની અથવા તો જે નિકૃષ્ટ છે એમાંથી ધીમે ધીમે શ્રેષ્ઠ તરફ જવાની યાત્રા. એટલે ઇન્દ્રિયો કરતાં વિષયો શ્રેષ્ઠ છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ, અને વિષયો કરતાં મન શ્રેષ્ઠ છે. મનસ્તુ પરા બુદ્ધિ, પરા એટલે શ્રેષ્ઠ. કોણ છે? મન કરતાં બુદ્ધિ, ને બુદ્ધેરાત્મા મહાન પરહ. અને બુદ્ધિ કરતા પણ આત્મા મહાન પરહ. એટલે એ ગુજરાતી જરા વિચારવું પડે, આપણે જોઈશું કેવી રીતે કહે છે. બુદ્ધિથી સમષ્ટિ બુદ્ધિ શ્રેષ્ઠ છે. આત્મા મહાન પરહ, પર એટલે શ્રેષ્ઠ, અને આત્મા મહાન છે તેનો અર્થ થશે સમષ્ટિ બુદ્ધિ. કેવી રીતે શબ્દનો અર્થ થાય છે એ આપણે જોઈશું. પહેલા વાત કરે છે કે ઇન્દ્રિયભ્ય પરા શ્રદ્ધા. હા, એટલે શ્રેષ્ઠ કોને કહેવાય? પહેલાં તો શ્રેષ્ઠ એટલે કે ચડિયાતું. પરા એટલે શ્રેષ્ઠ, ચડિયાતું. ચડિયાતું કોને કહેવાય? તો કે કારણ છે એ કાર્ય કરતાં ચડિયાતું છે. કોઈપણ કાર્ય કરતાં કારણ ચડિયાતું છે. કાર્ય કરતાં કારણ ચડિયાતું છે. કેમ? તો કે જેમ કે આ માટીનો ઘડો, આ માટીનો ઘડો છે તો એનું કારણ છે, ઘડો છે કાર્ય છે, માટી એ કારણ છે. તો માટી છે એ આના કરતાં ચડિયાતી છે. કેવી રીતે ચડિયાતી છે? તો કે માટી છે એમાંથી એક ઘડો ને અન્ય ઘડા, બીજા બધા પાત્રો, રેફ્રિજરેટર પણ બને માટીમાંથી, ઘણું બધું બની શકે છે. એટલે એ શું છે, એની આના કરતાં ચડિયાતું છે. એટલે કે એની વ્યાપકતા વધારે છે. જેમ વ્યાપકતા વધારે એમ એની સૂક્ષ્મતા વધારે. અને ગઈકાલે વાત કરી એ પ્રમાણે, એટલે આ કારણ છે માટે વ્યાપક, એની વ્યાપકતા વધારે છે માટે સૂક્ષ્મતા વધારે છે. અને બીજું છે એનું નિયામક છે. આ માટી છે એ ઘડાનો નિયામક છે. આ ઘડાનો કયા પ્રકારનો ગુણ હશે એ કોણ નક્કી કરે? માટી. એટલે માટીના આજકાલ બહુ બધી વાતો ચાલે છે, માટીના વાસણમાં જમો વગેરે પાછા. તો એ કયા પ્રકારનું વાસણમાં ઉપયોગી થશે એ પણ એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે આપણે કયા પ્રકારનું વાસણ ઉપયોગી થશે એ ખબર માટે શું જરૂર પડે? માટીની ગુણવત્તા. એટલે ટૂંકમાં માટીની ગુણવત્તા, આની ગુણવત્તાને માટીના વાસણની ગુણવત્તા નક્કી કરે છે. એટલે ટૂંકમાં એનું ગુણવત્તા નક્કી કરવી એટલે કે એનું નિયામક બનવું. એટલે આ રીતે કારણ ચડિયાતા પણ એ કેવી રીતે નક્કી કર્યું? આપણે કારણથી, એને વ્યાપકતાથી, કારણ છે એટલે વ્યાપક છે, સૂક્ષ્મ છે, એનું નિયામક છે. બસ આટલાને ધ્યાનમાં રાખીને આપણે પછી આપણે જગતના જે જગતમાં રહી રહ્યા છીએ ત્યાંથી આપણે યાત્રા કરવી છે સૂક્ષ્મ તરફ. તો પહેલા આપણા દ્રષ્ટિમાં કોણ આવે? વિષય. અને વિષયને જાણવા માટે આવે ઇન્દ્રિયો, રાઈટ? વિષયને જાણવા માટે આપણે ઇન્દ્રિયો છે. તો એ બેમાંથી ચડિયાતો કોણ છે? તો કે ઇન્દ્રિયોની પણ વિષયો શ્રેષ્ઠ છે, ચડિયાતા છે. કેમ? કારણ કે ગઈકાલે જ વાત કરી કે ઇન્દ્રિયો કરતાં વિષયો શ્રેષ્ઠ એટલા માટે છે કે એના નિયામક છે, એને નિયમન કરે છે. ઇન્દ્રિયોનું નિયમન કોણ કરે છે? તો કે વિષયો. જેવા આપણે બહાર ગયા અને રસ્તામાં આપણને ગમતી વસ્તુ જોઈ એટલે આપણા પગ સ્થિર થઈ ગયા. ગમતી વસ્તુ બધું બીજાએ જે નક્કી કર્યું હોય એ, પણ આપણે એક વખત એનો અનુભવ કર્યો, આનંદ મળ્યો તો માટે એ વસ્તુને જોતા જ આપણા પગ, ખાવાની વસ્તુ હોય કે ગમતી ડ્રેસ વગેરે હોય, તરત જ આપણો પગ ત્યાં સ્થિર થઈ ગયા. એટલે કે ઇન્દ્રિયોને
નિયમન કોણ કરે છે તો કે વિષયો અને એવું કહેવામાં આવે છે કે વિષયોની જગતમાં પહેલા વિષયો આવ્યા પછી ઇન્દ્રિયો એ વૈકી દેખો છે જો ઉત્ક્રાંતિનો આપણે વાત કરીએ ડાર્વિનની ઉત્ક્રાંતિ વાત કે છે કે તો ઉત્ક્રાંતિમાં જો પહેલાં એક ઇન્દ્રિય હોય ને પછી બીજી ઇન્દ્રિય કોઈ પ્રાણીમાં એક જ ઇન્દ્રિય સક્રિય હોય છેવટે મનુષ્યમાં પાંચે પાંચ ઇન્દ્રિયો સક્રિય બને એટલે એ રીતે પણ એક કારણ બન્યું અને ઇન્દ્રિયો એમાંથી કાર્ય બની ઉભી શકાય એટલા માટે પણ ચડિયાતું છે તો ચાલો હવે ઇન્દ્રિયોમાંથી ઇન્દ્રિયો કરતાં વિશે ચડિયાતા છે કારણ કે એના નિયામક છે એ બરાબર છે હવે પછી કહે છે અર્થેભ્યશ્ચ પરમ મનઃ અને એના કરતાં કોણ ચડિયાતું છે ભાઈ તો કે મન એ તો આપણે ખબર છે કેમ ચડિયાતું છે કારણ કે વિષયોનું જ્ઞાન કોણ કરાવે છે ઇન્દ્રિયોની વિષયો આ વિષય છે એનું જ્ઞાન કોણ કરે છે આપણે કે ઇન્દ્રિયો તો કે ના ના આપણે કોઈની સામે ઘણી વખત વાત કરી છે કે આપણે કોઈ સામે જોતા હોય આપણે એટલે આંખ જોઈ રહી છે અને પેલી વ્યક્તિ નમસ્કાર કરે પણ આપણે કંઈ જવાબ જ ન આપી પેલી વ્યક્તિને મનમાં એવો નિર્ણય પણ થઈ શકે કે જો તમે એમને નમસ્કાર કર્યા હોય તો કંઈ જવાબ નહીં આપો મોટ પર કે જરાક મોં પર સ્માઇલ આપ્યો તોય ચાલત ન બોલ્યા તોય ચાલત પણ કંઈક બતાવે નહીં મોં પર કોઈ હાવભાવ જ નહીં કંઈ જ નહીં અભિમાની થઈ ગયા પણ ખરેખર એ વ્યક્તિનું મન ક્યાંક બીજું હતું આંખ સામે છે કોઈ વસ્તુની સામે છે વ્યક્તિની સામે છે પણ મન તો ક્યાંક બીજું હતું એટલે વસ્તુની નોંધ લેવાની નહીં એટલે એનો જવાબ ઉપાયો નહીં એટલે મન કોણ છે એ વિષયો કરતાં પણ શ્રેષ્ઠ છે કારણ કે વિષયોની હોવા પણ વિષય છે કે નહીં એ ક્યારે નક્કી થાય મન એની પાછળ હોય તો ઇન્દ્રિયો હોય ઇન્દ્રિયોની પાછળ મન હોય તો એટલા માટે આપણે કહી શકીએ કે કોણ શ્રેષ્ઠ છે મન વિષયો કરતાં મન શ્રેષ્ઠ છે બીજી રીતે જોઈએ તો વિષયો જેમાંથી બન્યા છે એ પંચમહાભૂતના બરાબર છે પંચમહાભૂતમાંથી બન્યા છે પણ જ્યારે મન છે એ પંચમહાભૂતનો જે તન્માત્રા છે અને એ તો સાત્વિક કૌંસ મન અંતઃકરણ સાત્વિક વસ્તુ બનેલું છે ને એટલું ત્યાં જ છે આપણને એટલે એના રીતે પણ જોઈએ તો પર એ તન્માત્રામાંથી બનેલું છે માટે પણ શ્રેષ્ઠ છે હવે કહે છે મનસ પરાબુદ્ધિ મનસસ્તુ પરાબુદ્ધિ આ મનથી પણ બુદ્ધિ શ્રેષ્ઠ છે આમ તો મન અને બુદ્ધિ કોઈ જુદા નથી કારણ કે બંને અંતકરણમાં જ આવી જાય પણ અંતકરણના કાર્યને આધારે મન અને બુદ્ધિ નામ આપ્યું જ્યારે મનમાં સંકલ્પ જ્યારે અંતકરણ શબ્દો આપણે સંકલ્પ વિકલ્પ વૃત્તિ ઉઠે આવેગાત્મક વૃત્તિ ઉઠે ત્યારે આપણે એને મન કહીએ સંકલ્પ વિકલ્પની વૃત્તિ કરું કે ન કરું જાઉં કે ન જાઉં અથવા તો એક આવેગ આવે એ જે વૃત્તિ છે એને આપણે મન કહીએ છીએ એના કરતાં મનની બીજી વૃત્તિ છે જે કંઈક જવું કે ન જવું કે ન કે ના જવું જ છે નિશ્ચયાત્મિકા અંતકર્ણ વૃત્તિ બુદ્ધિ અંતકર્ણની જે નિશ્ચયાત્મિક બુદ્ધિ ને મારે આ કરવું જ છે આમ જ કરવું જોઈએ એ નિર્ણયને કેમ કહે છે બુદ્ધિ એટલે મન છે એમાં સંકલ્પ વિકલ્પ આવેગ છે અને આવેગથી થયેલું કર્મ ક્યારે મને શાંતિ આપે છે પણ બુદ્ધિ નિયામક છે કે ના બુદ્ધિ કહે છે મન તારે આ નહીં કરવું જોઈએ હું આ કરું કે ના કરું તો કે આ કર એટલે બુદ્ધિ નિર્ણય કરે છે એટલે બુદ્ધિ મનની પણ નિયામક છે મનને પણ માર્ગદર્શન બાકી બંને કારણ તો એક જ છે તન્માત્રા સૂક્ષ્મ તન્માત્રા જે સાત્વિક અંશ એમાંથી બની છે પણ ખાલી એટલું કહી શકીએ કે બુદ્ધિ મન કરતાં આ રીતે શ્રેષ્ઠ છે કારણ કે એ નિયામક છે એ રીતે એનું નિયંત્રણ કરે છે માટે હવે એના બુદ્ધિ કરતાં પણ કોણ કહે છે મનસ બુદ્ધે આત્મા મહાન પરહ હવે આત્મા કોને કહેવાય કે આત્મા ઘડાનો આત્મા કોણ છે તો કે માટી એટલે એનું કારણ એવું કહી શકાય
હવે આત્મા અને કેવું છે મહાન, મહાન એટલે ખરેખર તો મહત શબ્દ છે, કારણ કે પછીના મંત્રમાં આ મહત શબ્દ સ્પષ્ટ રીતે બતાવે છે મહત્વનું મહાન એટલે કે મહત આત્મા એટલે કે હિરણ્ય ગર્ભ એટલે કે સમષ્ટિ બુદ્ધિ સરળ મહત આત્મા મહાન પરહ મહત આત્મા એમ એનો અર્થ કરવો હોય સરળતાથી તો એક થાય સમષ્ટ બુદ્ધિ બુદ્ધિ પહેલાં કીધું બુદ્ધિ કરતાં સમષ્ટિ બુદ્ધિ મહાન છે વ્યક્તિ કરતાં સમષ્ટિ બુદ્ધિ મહાન છે બરાબર છે એમાં તો હિરણ્ય ગર્ભ જેને સમષ્ટિ બુદ્ધિ કહીએ અને એમાં જ આપણે બુદ્ધિ એટલે મારામાં રહેલું કોઈ પણ દરેક વ્યક્તિમાં રહેલું જ્ઞાન એ ક્યાંથી આવે છે કે સમષ્ટિ બુદ્ધિમાં સમષ્ટિમાં જે જ્ઞાન છે સમષ્ટિ બુદ્ધિ કહો કે જેમાં ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ બરાબર અને જ્ઞાન શક્તિ જે બધી શક્તિ છે એ વ્યષ્ટિમાં પ્રગટ થાય છે વ્યષ્ટિની અંદર વ્યષ્ટિની અંદર જે બુદ્ધિ છે એ એનું નિયામક કોણ છે તે સમષ્ટિ બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિમાંથી જ વ્યષ્ટિ બુદ્ધિમાં દરેક વસ્તુ આવતી હોય છે એટલા માટે એનું કારણ છે માટે પણ એ મહાન છે અને એનું નિયામક છે બંને રીતે બધું નિયમન કરે છે એટલે આ રીતે બુદ્ધેહ આત્મા મહાન પરહમ એટલે આમ આપણે જો આ મંત્રમાં આપણને જીવન જીવનો આપણે જીવ આપણા પોતાની વિકાસની દ્રષ્ટિ બતાવે છે કે વ્યાપકતા દ્રષ્ટિ તમે સૂક્ષ્મમાંથી કેવી રીતે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જઈ શકો શરૂઆત કરો ને આપણી જ કે જ્યારે માણસને ઇન્દ્રિયો મહત્વની બની જાય ત્યારે એ ઇન્દ્રિયોની માંગણી પૂરી કરવા લાગે યુવા અવસ્થામાં તમે જો ઇન્દ્રિયો જે માંગણી કરે બધી પૂરી કરવામાં આવે પણ પછી પછી કે ના ભાઈ ઓ હવે કોલેસ્ટ્રોલ વધી રહ્યો છે હવે આ ધ્યાન રાખવું પડશે આ જો અવધાય છે શરીરમાં તો આપણે ઉધરસ આવે છે તો હવે મારે કયા પ્રકારનું અનાજ ખાવું છે હવે તરત જ હવે જે ઇન્દ્રિયોની માંગણીની અત્યાર સુધી મહત્વમાં આપતું હતું હવે કે છે ના શરીરના સ્વાસ્થ્યને મહત્વ આપો માટે અમુક પ્રકારનું જ અનાજ લેવું છે અમુક પ્રકારનું નહીં કે જેથી મારું શરીર સ્વસ્થ રહે એટલે શરીરની સ્વસ્થતાને ખ્યાલમાં રાખીને પ્રતિકૂળ જે છે એને આપણે દૂર કરીએ છીએ ખાલી શરીરને નહીં બધા જે કોઈ વસ્તુ મને પ્રતિકૂળ અનાજના સંદર્ભમાં બરાબર છે શરીરના સ્વાસ્થ્યના સંદર્ભમાં પણ પછી એનાથી પણ આગળ જઈએ જરા મનનું સ્વાસ્થ્ય મનની શાંતિ મનની પ્રસન્નતા માટે આપણે પછી જોઈએ કે જે વસ્તુ મને અશાંત કરે છે એનો ત્યાગ કરે એટલું જ નહીં મનના સ્વાસ્થ્ય માટે પણ ગઈકાલે વાત કરી એ પ્રમાણે અનાજ પણ મહત્વનું છે આપણે જે ખોરાક લઈએ છીએ દરેક ઇન્દ્ર દ્વારા જે ખોરાક લઈએ છીએ એ મનને પ્રસન્ન કે વિકસિત રાખવા માટે જવાબદાર પણ છે કારણ કે છાંદોગ્ય ઉપનિષદમાં આવ્યું કે જે અનાજ લઈએ છીએ આપણે એમાં અનાજના પણ ત્રણ ભાગ છે સ્થૂળ મધ્ય અને સૂક્ષ્મ જે અનાજ લઈએ છીએ એનો જે સ્થૂળ ભાગ છે એ પછી કચરા રૂપે બહાર જાય છે મધ્ય ભાગ છે એ આપણના અસ્થિ મજ્જા વગેરેમાં વપરાય છે અને સૂક્ષ્મ ભાગ છે આપણા મનને પોષણ આપે છે એટલે કયા પ્રકારનું અનાજ લઈએ છીએ એની અસર મન ઉપર પણ થાય છે ગઈકાલે સૂચિના સંદર્ભમાં વાત કરી જ હતી એટલે હવે આપણી યાત્રા કઈ થઈ પહેલાં ઇન્દ્રિયોની માંગણી પૂરી કરવામાં મન વિચાર આપણે ચાલતો હતો ધીમે ધીમે વિવેક આવ્યો વિચાર આવ્યો હવે હું મારી ઇન્દ્રિયોની માંગણીને નહીં પણ શરીરને સ્વાસ્થ્યની પછી શરીરના સ્વાસ્થ્યની પણ નહીં જેમ જેમ મારી પાસે આ GPS એટલે શાસ્ત્ર હવે તો અહીંયા કહેશું એ આવવા લાગ્યું ત્યારે વિચાર આવ્યો કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે મારું મન વિકસિત બને છે અથવા તો ગઈકાલે વાત કરી એ પ્રમાણે હવે મારે એવા વિચારો નથી કરવા કે જે મારા મનને વિકસિત કરે
ધીમે ધીમે આપણી યાત્રા આગળ ચલાવી, એટલે સૂળમાંથી સૂક્ષ્મમાં, એથી પણ આગળ. પછી છે હવે મન કરતાં પણ બુદ્ધિને મહત્ત્વ આપીએ. બુદ્ધિ એટલે શેનું પ્રતીક છે? ધર્મ, ધાર્મિક જીવન, આધ્યાત્મિક જીવન. અત્યાર સુધી આધ્યાત્મિક જીવન તરફ ધ્યાન ન આપ્યું, હવે આધ્યાત્મિક જીવન તરફ વિચારીએ. આધ્યાત્મિક જીવન એટલે આપણે વ્યક્તિગત જીવનમાંથી સમષ્ટિનું જીવન, અથવા તો સ્વાર્થમાંથી ઉદારતાનું જીવન, નિસ્વાર્થતા તરફ જઈએ. પહેલાં આપણે ઇન્દ્રિયોને, ઇન્દ્રિયો પછી આપણે મન ઉપર આવ્યા, હવે મન ઉપરથી આપણે આવીએ છીએ બુદ્ધિ ઉપર. બુદ્ધિ એટલે ધર્મમય જીવન, ધાર્મિક જીવન, મૂલ્યોનું જીવન, સમષ્ટિને ખ્યાલમાં રાખીને મારા કર્મ કરું. પૂજ્ય સ્વામીજીની ભાષામાં કહીએ તો કન્ઝ્યુમરને આપનાર બને. અત્યાર સુધી લેનાર જ હતું, બધી રીતે મને કોઈ માન આપો, મને કોઈ આ આપો, મને કોઈ આ આપો, સતત. પણ હવે નિસ્વાર્થ બનવા માટે પ્રયત્ન કરીએ એટલે આપનાર બને, દેનાર બને. એટલે કે હું બધાને બધી રીતે, મારી પાસે જે કંઈ છે એ બધાને આપું. જે ભગવદ્ ગીતા કર્મયોગ કહે છે કે મારા કર્મ જેટલા અંશે નિસ્વાર્થ ભાવે થાય, મારે મારું શું થશે, મને શું મળશે, એના કરતાં સમષ્ટિને માટે કલ્યાણ થાય, એ લોકોનો કેવી રીતે ઉપયોગી થવું, બીજાની પ્રસન્નતા મારી પ્રસન્નતા બને, એવું જીવન જીવવાની શરૂઆત કરીએ. એટલે આપણે કહ્યું ઇન્દ્રિયભ્ય પરાશતા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસ્તુ પરા બુદ્ધિ. એટલે આ કહેવાય ને કે જેટલા અંશે આપણે અહીંયા કહેવાય સમષ્ટિનું એટલે નિસ્વાર્થ પ્રાણનું જીવન જીવશું, એટલે આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એની આપણે વધુને વધુ નજીક જઈ શકીએ. અહીંયા ભલે આપણને સમજાવ્યું, પણ એ સમજાવ્યું છે એ આપણા જીવનમાં કેવી રીતે આવે, કે જેથી છેવટે સાકાષ્ટા સપરાગતિ હમણાં બીજા મંત્રમાં કહે છે ત્યાં પહોંચી શકીએ, એના માટે આ પ્રકારનું આપણું જીવન બને. હવે આપણે આગળ કહે છે યાત્રાની અગિયારમો મંત્ર. મહત પરમ વ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ એટલે હવે કહે છે મહત પરમ વ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. મહત એટલે સમષ્ટિ બુદ્ધિ, મહત પરમ અવ્યક્તમ સમષ્ટિ બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે અવ્યક્ત, અને અવ્યક્તાત પુરુષ પરઃ અવ્યક્ત કરતાં પુરુષ એટલે પરમાત્મા શ્રેષ્ઠ છે, અને પુરુષાર્થ પરમ કિંચિત પુરુષ એટલે પરમાત્માથી કંઈ બીજું શ્રેષ્ઠ છે નહીં. પુરુષાર્થ પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ, એ જ નિષ્ઠા, એ શ્રેષ્ઠ નિષ્ઠા છે, શ્રેષ્ઠ ગતિ છે. એટલે આમ આપણને શાસ્ત્ર એક મહાન બનવાની પ્રક્રિયા બતાવે છે. બધાને કોઈ એટલે કોઈ બાકી નથી, બધાને મહાન બનવું છે. કોઈ સારી ડિગ્રી મેળવીને, હું એન્જિનિયર છું, ડૉક્ટર છું, એમાં પણ પાછું જુદા જુદા ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કરીને હું મહાન બનવા માગું છું. કોઈ સંપત્તિથી, કોઈ એવી ડિગ્રીથી, કોઈ પોતે કોઈ સત્તા ધારણ કરીને, કોઈ ને કોઈ રીતે દરેક વ્યક્તિને મહાન બનવું છે. અને છતાં આપણે ખબર છે કે આ બધી પ્રક્રિયામાં, અને ત્યારે જ્યારે જ્યારે બધી પ્રક્રિયા કહું ત્યારે દાદાજીનો જ અનુભવ યાદ આવે કે કેટલી બહુ સાત્વિક જીવન,
બહુ સાત્વિક જીવન, ગાંધીવાદી જીવન, લોકોને કેમ ઉપયોગી થવું, જે તડછોડાયેલા છે, જેને એ વખતે અછૂત કહેતા હતા, એનો કેમ, એને કેમ મદદરૂપ થવું, અને છતાં ખાલી પોતો લાગે છે. એટલા બધા પછી પણ એ કહે છે કે જીવનમાં કંઈક ખૂટે છે, કંઈક ખાલી પો લાગે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેટલા આપણે મહાન બનવાનો પ્રયત્ન કરીએ, પ્રતિષ્ઠાથી સેવાથી પણ, જ્ઞાન હોય ત્યાં સુધી, કોઈ પણ સત્તા સંપત્તિ ગમે તેટલું પાપ પ્રાપ્ત કરીએ તો આપણે મહાન બની શકતા નથી. કંઈક ખાલી પો, કંઈક ઉણપ લાગે છે, અને એટલા માટે જ આપણને શ્રુતિ સાચા અર્થમાં મહાન બનવાની પ્રક્રિયા બતાવે છે કે જે મહાન બન્યા પછી હવે આપણે કંઈક કરવાનું રહે નહીં. કારણ કે બાહ્ય પદાર્થોમાંથી તાદાત્મ્ય જેમ જેમ ઓછું કરતા જઈએ એમ અહંકાર આપણો ઓછો થતો જાય, અને ઓછો થતાં જતાં કે ને જેટલો અહંકાર ઓછો એટલે એટલી હળવાશ, જેટલો અહંકાર મારે કરવાનું, અહંકાર એટલે કર્તવ્ય, હું કંઈક કરું, હું કંઈક કરું, અહંકાર હું આમ છું, હું આમ છું, અને એને જાળવી રાખવાનું પણ બહુ જ છે, હું કંઈક છું. કારણ કે આપણે વાત કરીએ કે મહાન બનવું છે, મહાન બનવું છે એટલે કે અહંકારથી, સત્તાથી માન બનવું, આનાથી માન બનવું વગેરે દ્વારા આપણે મહાન બની. પણ અહીંયા કહે છે કે જેમ જેમ તું મહાન બનવા આપણે પ્રયત્ન કરીશ તેમ અહંકાર વધવાનો, અહંકાર વધે એમ બોજ વધવાનો. પણ જેમ અહંકારને છોડતા જઈએ, ત્યાગ કરતા જઈએ એમ આપણે મહાન બનીએ, અને મહાનતમ અને છેવટે ત્યાગ એટલે આ જ્ઞાન. અને ત્યારે આપણે આગળ પણ મંત્રમાં કહ્યું, મહાનતમ વિભુ મહાત્માન મત્વા ધીરો ન શોચતી. ખરા આત્મા માન બનીએ તો શોકમાંથી મુક્તિ, બધા પ્રકારના બોજમાંથી મુક્તિ. અને એટલા માટે હવે કહે છે મહત પરમ અવ્યક્ત, મહત એટલે સમષ્ટિ બુદ્ધિ, એ સમષ્ટિ બુદ્ધિ કરતાં પણ ચડિયા તો કોણ છે, અવ્યક્ત. અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી, તે એટલે કે માયા, જે વ્યક્ત નથી પણ વ્યક્ત થવાની સંભાવના છે, એટલે વ્યક્ત નથી એ, એટલે કે જગતનું કારણ. સમષ્ટિ બુદ્ધિ પણ જેમાંથી ઉત્પન્ન થઈ છે તે, એટલે અવ્યક્ત માયા સમષ્ટિ બુદ્ધિનું પણ કારણ. એના માટે સમજ હોય અવ્યક્ત કોને કહીએ તો, આપણે જ્યારે સૂઈ જઈએ છીએ સુસુપ્તિમાં, જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે શું થાય છે, જાગ્રત અને સ્વપ્ન અવસ્થાના જે કંઈ આપણા અનુભવો છે, જે કંઈ સ્મૃતિ છે, બધું લીન થઈ જાય છે. અવ્યક્ત અવસ્થામાં છે, બધું જતું નથી રહેતું, જતું રહેતું હોય તો શું થાય, ક્યારેક સારું અને ક્યારેક ખરાબ. એ ખરાબ બહુ દુઃખ થતું હોય, મન અશાંત હોય, શાંત થઈ જાય. પણ સવાર ઉઠી પછી એ સમસ્યા યાદ આવે, સવાર ઉઠી ત્યારે હતા ને એ સમસ્યાની બધું યાદ આવે છે. શું કે અવ્યક્ત અવસ્થામાં હતું પણ વ્યક્ત થવાની સંભાવના ધરાવે છે. એટલે સુસુપ્તિ એ કેવી છે, અવ્યક્ત અવસ્થા, અને એમાંથી અવ્યક્ત થાય છે. એવી રીતે અહીંયા પણ આ જગત છે એ જ્યારે પ્રલય અવસ્થામાં કહીએ ત્યારે જે અવ્યક્ત અવસ્થામાં છે, અથવા તો બીજ અવસ્થામાં છે પણ દેખાતું નથી. ઘણી વખત એવા કેટલાય બીજ એવા છે કે જેને આપણે જોઈ શકીએ નહીં, નરી આંખે પણ મોટું વટવૃક્ષ, પણ એ બીજ હોય તો તમે તોડો ને એક બી તો તમે દેખાય જ નહીં, પણ એમાં આખું વટવૃક્ષ રહેલું છે. એમ આ અવ્યક્તમાંથી અનેક અનેક બ્રહ્માંડ રહેલા છે, માયા જેને કહે છે. અને એટલા માટે રામજીની સ્તુતિમાં કહે છે ને, રોમ રોમ, તમારે રોમે રોમમાં બ્રહ્માંડ છે ભગવાન, એટલું એમાં શક્તિ અવ્યક્તમાં છે. માટે સમષ્ટિ કરતાં, સમષ્ટિ બુદ્ધિ કરતાં પણ અવ્યક્ત શ્રેષ્ઠ છે. પણ એક વખતે વ્યક્ત થઈ જાય ને સમષ્ટિ બુદ્ધિ, હિરણ્યગર્ભ બને પછી એક જ બ્રહ્માંડે, એક જ બ્રહ્માંડે, એટલે ટૂંકમાં અવ્યક્ત કરતા વ્યક્ત જે થયું છે એના કરતા અવ્યક્ત શ્રેષ્ઠ છે. અવ્યક્ત એટલે માયા અથવા તો જગતનું કારણ.
એનાથી પણ વધારે સરસ સમજવી, સુષુપ્તિ કરતા પણ સમાધિ સાથે પણ આને સમજાય. અવ્યક્તને સમજવા માટે આપણે સમાધિનો પણ દાખલો લઈ શકીએ. કારણ કે સમાધિમાં શું થાય છે, સમાધિ એટલે શું, એટલે અવિવેકમાંથી વિવેકની યાત્રા. સમાધિમાં આપણે શું કરીએ છીએ કે અનાત્મામાંથી આત્મામાં મનને લીન કરે છે, જે અનાત્મા છે એનો ત્યાગ કરતા જઈએ અને મનને ધીમે ધીમે આત્મામાં, શરીર અનાત્મા છે માટે શરીરનું ચિંતન છોડ્યું, મન પણ અનાત્મા છે, ઇન્દ્રિયો પણ અનાત્મા છે, મન બધા ચિંતન છોડતા છોડતા એકદમ બુદ્ધિ પણ અનાત્મા છે અને હું આત્મા જે આ બધાનું સાક્ષી છું, અને એમ કરતાં કરતાં કોઈ વિકલ્પ જ ન રહે, મન પણ શાંત થઈ જાય. કારણ કે એનો સાક્ષી છું એ વિચાર કરતાં કરતાં મન પણ શાંત થઈ ગયું, એને કહેવાય સવિકલ્પ સમાધિ. પછી એ મનના વિકલ્પો, કારણ કે સભાનતા છે એને કહેવાય સવિકલ્પ સમાધિ. હું આ ધ્યાન કરી રહ્યો છું, મારું મન એકદમ શાંત થઈ ગયું છે, એને કહેવાય સવિકલ્પ. અને પછી એ પણ શાંત થઈ જાય એને કહેવાય નિર્વિકલ્પ સમાધિ. એટલે આ સમાધિ અવસ્થામાં સભાનતા છે, જ્યારે સુષુપ્તિમાં અજ્ઞાન છે પણ એમાં સભાનતા નથી, બસ આટલો જ ફેર છે. પણ બંને અવ્યક્ત અવસ્થામાં છે, અને જ્યારે એમાંથી બહાર આવીએ સુષુપ્તિમાંથીમાં કે સમાધિમાંથી, ત્યારે પાછું એ જાગ્રત સ્વપ્ન જગત બધું જ આવવાનું. એ રીતે અહીંયા પણ મહત્તમ પરમ અવ્યક્ત અવ્યક્તમાંથી અવ્યક્ત કરતા, અવ્યક્ત એ મહત્ કરતા શ્રેષ્ઠ છે. કારણ કે એનું કારણ છે પછી કે અવ્યક્તાત પુરુષ પરહ, પણ અવ્યક્ત કરતા પણ માયા કરતા પણ પુરુષ પરમાત્મા શ્રેષ્ઠ છે, ચડિયાતા છે. કેવી રીતે ભાઈ, પુરુષ એટલે કે પરમાત્મા, પરમાત્મા એટલે સચ્ચિત આનંદ, પરમાત્મા એટલે જે કંઈ જગતમાં જણાય છે એ બધું જગતમાં હોવાપણું, એનું ભાસવાપણું, એ આનંદ બધું પરમાત્માને લીધે છે. કેમ? કારણ કે માયા તો જડ છે, માયા ખરેખર જગતનું કારણ આપણે એમ કે પરમાત્મા છે, પણ ખરેખર પરમાત્મા નથી, એ તો માયાને ચેતનવંતી કરે છે. માયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, એ માયાને ચેતનવંતી કરે છે, માયાની શક્તિને ચેતનવંતી કરે છે. અને 14મા અધ્યાયમાં કીધું તસ્મિન ગર્ભમ દધામ્યહમ, એ ફક્ત પુરુષ છે પરમાત્મા એ કશું જ કરતો નથી. કેમ? એ કારણ કેમ નથી? કારણ કે કારણ કોને કહેવાય કે જે કાર્યમાં પરિવર્તિત થાય તે, જેમાં પરિવર્તન આવે. કારણ માટી છે એ ઘડો બની, એટલે એમાં ઘડામાં પરિવર્તિત થયું. સુવર્ણ છે એ કારણ છે, કોનું? અલંકારનું. અને એટલે જ્યારે સુવર્ણ અલંકાર બને ત્યારે પરિવર્તન આવે. એ રીતે જો આપણે પરમાત્માને કારણ કહીએ, જગતનું કારણ, તો પરમાત્મા તો નિર્વિકાર છે, નિર્વિશેષ છે, તો એ જગતનું કારણ કેવી રીતે બની શકે? ખ્યાલ આવે છે? જગતનું કારણ એ બની શકે જ નહીં, તો પછી કોણ પણ બને? માયા. માયામાં પરિવર્તન શક્ય છે, ત્રિગુણાત્મિકા માયા, એ ત્રણ ગુણમાં પરિવર્તન શક્ય છે. પણ એ ત્રણ ગુણમાં પરિવર્તન ક્યારે આવે? જ્યારે એના ઉપર પરમાત્મા અનુગ્રહ કરે ત્યારે, એને ચેતનવંતી કરે ત્યારે. અને ચેતનવંતી કરવા માટે શું કરવાનું? અધ્યક્ષ માત્ર એના, સન્નિધિ માત્ર એના. અને એ અર્થમાં પરમાત્મા આ જગતનું કારણ છે, બહુ સ્પષ્ટ સમજવાની જરૂર છે. કારણ કે અવ્યક્તા પુરુષ પરહ, પરમાત્મા અવ્યક્ત કરતા પણ શ્રેષ્ઠ છે, કારણ કે એનું કારણ છે. પણ આ કારણ કેવું છે? સન્નિધિ માત્ર, કારણમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવ્યા વગરનું કારણ. જેમ હંમેશા સમજાવવા માટે દાખલો આપવામાં આવે કે રજ્જુ છે એ સર્પનું કારણ છે, રજ્જુ એ સર્પ એટલે રજ્જુ સર્પનું કારણ, રજ્જુ સર્પનું કારણ છે, એટલે કે રજ્જુ સર્પનું એ કારણ છે. પણ એનામાં રજ્જુમાં કોઈ પરિવર્તન આવ્યું, દોરડામાં પરિવર્તન, એ સર્પ નથી બનતો, એટલે કે એને વિવર્ત કારણ કહેવાય.
परमात्मा आ जगत नु अहंकार छे, પોતાનામાં કોઈ પ્રકારના પરિવર્તન વગર આખા જગતના જે કઈ છે એને હોવા પણ, એને ભાસવા પણ, એને આનંદ જ્યાં કઈ દેખાય છે કોઈના કારણ છે પરમાત્માના કારણે, પણ છતાં એનામાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. અને એટલા માટે કહે છે પુરુષાર્થ અવ્યક્તાત્ પુરુષ પર પુરુષાર્થ ન પરમ કિંચિત. આ પરમાત્મા એ શ્રેષ્ઠ છે, પણ એનાથી કોઈ ચડિયા દુઃખ. ઘણી વખત આપણે પુરાણમાં વાર્તા આવે કે ભગવાનના લગ્ન થતા હતા શિવજીના, ત્યારે કહ્યું તમારા પિતા કોણ? તો કે હું જ. માતા? તો કે હું જ. કારણ કે આ પરમાત્મા પુરુષ એટલે પરમાત્મા, પુરુષ એટલે પૂર્ણ, પુરુષ એટલે પુરુષ અહીંના પુરુષ એવું પણ કહેવામાં આવે છે કે આ શરીરમાં રહેનારને પણ પુરુષ કહેવાય. અને પુરુષ એટલે પૂર્ણ જે છે, જે પૂર્ણ છે એ પુરુષ છે. પૂર્ણ છે એટલે કે બધાને આવરી લે છે પુરુષ. એ પુરુષથી પણ કોઈ શ્રેષ્ઠ છે? આ જે પુરુષ છે બધાને પરમાત્મા સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, રાઈટ? તો એ કોઈની પાસેથી લઈને કરતા હશે? એની પાસે ક્યાંથી આવી? તો કે એને કંઈ જરૂર જ નથી, એ સ્વયં પ્રકાશ છે. એને હોવા માટે કે પ્રકાશવા માટે કંઈ આવશ્યકતા જ નથી, એનો સ્વભાવ છે. જેમ આપણે સૂર્યનો સ્વભાવ શું છે? પ્રકાશ. એટલે સૂર્યને આ જગતને પ્રકાશિત કરવા માટે શું કરવું પડે? કંઈ નહીં. સૂર્ય ઉગે એટલે આખું જગત એકદમ પ્રકાશિત થઈ જાય, બધા જ કાર્યાન્વિત થઈ જાય. સૂર્ય બધાને કાર્યમાં પ્રેરિત કરે છે? તો કે ના. એની સન્નિધિમાં બધા સુસુપ્તિમાં એકદમ આળસમાં સૂઈ ગયા હતા, જેવું સૂર્યનું આગમન થયું બધા એકદમ જાગી અને પ્રવૃત્ત થવા લાગ્યા, બધા કાર્ય કરવા લાગ્યા. તો સૂર્ય બધાને કાર્યમાં પ્રેરિત કરે છે? તો કે ના. એની હાજરી માત્રથી દ્રષ્ટાંત સમજવા માટે કે એની હાજરી માત્રથી આ જગતમાં બધું પ્રકાશિત થાય છે, એમાં પરમાત્મા કેવા છે? સચ્ચિત આનંદ. એની હાજરી માત્રથી જ આ બધા જ સત્તાન્વિત થાય છે. એને કહે છે પુરુષાર્થ ન પરમ કિંચિત સા કાષ્ટા સા પરાગતિ. એટલે ટૂંકમાં આ પુરુષ એ બધાનો આધાર છે, સચ્ચિત આનંદ. અને જ્યારે આ પુરુષ કેવો છે? સચ્ચિત આનંદ, બરોબર, પણ એ કેવો છે? એનામાં કોઈ પ્રકારની મર્યાદા નથી, કોઈ દેશની કાળની કોઈ વસ્તુની કોઈ પ્રકારની મર્યાદા નથી. એટલે માટે પૂર્ણ છે પુરુષ એટલે પૂર્ણ. પૂર્ણ એટલે શું? જેમાં દેશ કાળની કે કોઈ વસ્તુની પણ મર્યાદા નથી, પણ એ બધાનું અધિષ્ઠાન છે. પણ એથી આગળ જઈએ, પુરુષાર્થ ન પરમ કિંચિત સા કાષ્ટા સા પરાગતિ. એનાથી પણ આગળ જઈએ તો આ જે પુરુષ છે એ હું છું, ત્યારે એ પુરુષ જે બધાને પૂર્ણ કરે છે, ત્યારે જ્યારે આ મનના બધા સ્પંદનો શાંત થઈ જાય ત્યારે ખબર પડે કે હું પણ બધા મનના સ્પંદન શાંત થઈ જાય, શું થાય? અવ્યક્ત અવસ્થા થઈ અને અવ્યક્તને પણ પ્રકાશિત કરનાર હું સર્વનું અધિષ્ઠાન છું, આત્મા છું. એ ત્યાર પછી શું થાય છે? સા કાષ્ટા સા પરાગતિ. એ પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભાષ્યકાર યાદ અપાવે છે, યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જેને પ્રાપ્ત કર્યા પછી હવે કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી. એને કહેવાય છે પરાગતિ, સર્વ પ્રાપ્તિની અંતિમ ગતિ. દરેકની જે કોઈ વ્યક્તિ સત્યને શોધી રહી છે એની અંતિમ ગતિ કોણ છે? પરમાત્મા પુરુષ. પણ એમાં વૈજ્ઞાનિક છે, એ પણ સત્યની શોધ કરે છે, પણ એને એ ખબર નથી કે જે શોધી રહ્યો છે એ જ હું છું, જે સત્યને શોધી રહ્યો છું એ હું છું. અને અહીંયા આપણને શાસ્ત્ર બતાવે છે કે જે શોધી રહ્યો છે એ જ હું છું. જો કે અત છેલ્લે ભાષ્યમાં કહે છે અત એવ ગંતૃણામ સર્વ ગતિમતા સંસારીણામ પરા પ્રક્ષ્ટ ગતિ. એ સ્થૂળથી આરંભ કર્યો અને સૂક્ષ્મ તરફ ગયા, બરોબર. અવ્યક્ત એટલે આપણે સુસુપ્તિને પણ યાદ કરી, એ સુસુપ્તિનું પણ જે કારણ છે. સમાધિ એટલી યાદ કરી કે જે સમાધિમાં ચેતનતા છે એ હું છું.
જે ચેતન છે અવ્યક્ત એટલે કે માયા અજ્ઞાન અને એને પણ પ્રકાશિત કરનાર એને પણ કાર્યવિત કરનાર પુરુષ પુરુષ એટલે પરમાત્મા પુરુષ એટલે પુરીમાં રહેનાર એ કોણ છે પરમાત્મા છે અને એને જાણ્યા પછી કંઈ જ કરવાનું રહેતું સાકાષ્ટા સાપરાગતિ એને પ્રાપ્ત કર્યા પછી કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી જેમ નદી છે એ દોડતી દોડતી જાય પણ છેવટે જ્યારે સમુદ્રને મળે પછી હવે કંઈ કરવાનું નથી બધા ઉધામાં બધી જ કહેવાય ને આમ છટપટ ચપટ છટપટ છટપટ બધી બંધ થઈ ગઈ એટલે આ બધાનું અન્વેષણ પરમાત્મા છે એને આત્મરૂપે જાણ્યા પછી મેઇન વસ્તુ છે સાકાષ્ટા સાપરાગતિ એટલે કે જેને આત્મરૂપે જાણ્યા પછી કંઈ જ કરવાનું રહેતું નથી યદ કરવાન નિવર્તનતે જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી કેમ એવું શાસ્ત્ર કહે છે કારણ કે જો યાત્રાની વાત કરી તમે અને એ યાત્રા કરતાં કરતાં પરમાત્માને પ્રાપ્ત કર્યા તો પ્રાપ્ત કર્યા પછી પાછું તો આવવાનું રહે ને કારણ કે જ્યાં પણ ગયા હોય જે પ્રાપ્ત કર્યું એ ત્યાંથી પાછા તો આવવાનું રહેવાનું ને તો મુંબઈ ગયા તો ક્યારેક મુંબઈથી પાછું તો આવવું પડશે ને એટલે ક્યાંક કંઈક પ્રાપ્તિ કરી છે એનું એમાંથી પાછું આવવાનું રહે ક્યાંક સંયોગ છે તો વિયોગ તો શક્ય છે પણ આ કેવો સંયોગ છે આ કેવી પ્રાપ્તિ છે તો કે છે પછી આગળ કે છે અચ્છા એની ચર્ચા આપણે કરીને તો ભાષ્યમાં જ કહે છે કે નનુ ગતિશ્ચેત આ ગતિ અપી ભવિતવ્યમ તમે કહો સાકાષ્ટા સપરાગતિ કહો છો પણ ગતિ છે ત્યાં અગતિ આવવાની સંયોગ છે ત્યાં વિયોગ રહેવાનો છે જ્યાં સંચય કર્યો છે ત્યાં એ ક્ષીણ થવાનો છે આ શબ્દ છે જે બોલાઈએ બારમા મંત્રની પેલું ભાષ્ય પેલી જે છે ભાષ્યની નનુ ગતિશ્ચેત આ ગતિ અપી ભવિતવ્યમ કથમ યસ્માત ભૂયો ન જાયતે તમે કહો છો કે એને પ્રાપ્ત કર્યા પછી ક્યારેય પાછું આવવાનું નથી રહેતું પણ જ્યાં ગતિ કીધી તમે સાકાષ્ટા સપર આ ગતિ ગતિ કીધી તો આ ગતિ તો થવાની છે જ્યાં ગયા છે તો પાછું આવવાનું જ છે ગમે તેના દિવસ આપણે બહાર ગામ જઈએ પણ પાછા તો આવવાનું છે સિમનાન મલાની ગમે ત્યાં ગયા પછી તો પાછું આવવું જ છે સંચય કર્યો છે તો એને ક્ષીણ થવાનું છે સંચય કર્યો હોય તો ક્ષીણ થવાનો છે પુણ્યના સંચય મેં સ્વર્ગને પ્રાપ્ત કર્યું પણ ક્યારેક તો એ ક્ષીણ થવાનું જ છે એટલે જે પ્રાપ્ત કર્યું છે ત્યાં એ પાછું આવવાનું રહે જ છે તો તમે કેમ કહો છો કે યત્ત્વાન નિવર્તંતે જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી તો એટલા માટે કહે છે કે ન એસ દોષ સર્વસ્ય પ્રત્યેક આત્મ આત્મત્વાત અવ અવગતિ રેવ ગતિ ઉપચર્યતે કારણ કે ક્યાંક ગયા હોય ને પાછું આવવાનું રે પણ આ આ ગતિ એટલે કે જવાનું અથવા તો જ્ઞાન કેવું છે કે બધાનો સર્વસ્ય પ્રત્યેક આત્મા બધાનો આત્મા છે એટલે જવાનું ક્યારે રે કે એક જગ્યાએ હોય ત્યાંથી પાછા આવ્યા હોય એક જગ્યાએ ગયા હોય તો પાછું આવવું પડે પણ તો સર્વનો આત્મા છે સર્વ બધા બ્રહ્માજીથી માંડીને બધાનો પ્રત્યેક આત્મા છે મનુષ્ય દેવતા અસુર જે કંઈ હોય સર્વસ્ય બધાનો એ પ્રત્યેક આત્મા છે માટે આ તો ગતિ તો ખાલી કહેવાની છે ઉપચર્ય તે એ કહેવાની માત્ર ગતિ છે કારણ કે જવાનું નથી જેમ દસમા એ દસમો છે પણ છતાં એ જાણતો નથી ત્યારે આપણે કંઈ દસમાને પ્રાપ્ત કર્યું ગતિ એને ત્યાં ગયો પણ ખરેખર જવાનું રહેતું નથી જેમ નદી છે એ નદીનું ઉદ્ભવ સ્થાન છે સમુદ્ર જમતો નદીનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર છે એ ઉદ્ભવ સ્થાને જ્યારે મળે એટલે પછી એકદમ શાંતિ ત્યાં સુધી કેટલી ઉછળે કૂદે કંઈક કરે મુશ્કેલી આવે તો ભાડને પણ બટોડીને જતી રહે પણ એક વાર સમુદ્રને મળ્યા પછી શાંત એમ આપણે બધા પણ છટપટ થયા જ કરે આ કરીને પેલું કરીને ક્યારેક અશાંતિ આવી જાય પણ જ્યારે આપણું જે મૂળ સ્વરૂપ જે છે શું સત ચિત્ત આનંદ હું જ બધાનો અધિષ્ઠાન છું મારાથી કોઈ જુદું છે જ ને એવું જ્યારે ભાન થાય એવું જ્ઞાન થાય ત્યારે પછી સાકાષ્ઠા સાપરાગતિ એ જ ઉત્તમ ગતિ છે એ જ પછી જ્યાં કંઈ મેળવવાનું કંઈ કરવાનું બાકી રહેતું નથી પણ જ્યાં સુધી હું દુઃખી છું સંસારી છું ત્યાંથી છટપટ રહેવાની છે અને એટલા માટે કહે છે કે આ ગતિ કેવી છે પ્રત્યેક આત્મત્વમ ચ દર્શિત્વમ
इंद्रिय मनोबुद्धि परत्वेन अत्यासुदी जे चर्चा करी ए प्रमाणे इंद्रिय करता मन श्रेष्ठ मन करता बुद्धि बुद्धि करता समष्टि बुद्धि અને સમષ્ટિ બુદ્ધિ કરતા પણ અવ્યક્ત અને અવ્યક્તનું પણ આત્મા કોણ છે પુરુષ પરમાત્મા જે પ્રત્યેક આત્મા છે અને એટલા માટે અહીંયા કહે છે કે શાસ્ત્ર પણ કહે છે અનત્વગા અદ્વસુ પાર ઈષ્ણવઃ ઇતિ આ શાસ્ત્રમાં એટલે શ્રુતિમાં પણ કહ્યું છે અનત્વાહ એટલે જે માર્ગ રહિત અનત્વગા અદ્વસુ પાર ઈષ્ણસુ જે પાર ઈષ્ણસ એટલે કે જે સંસારમાંથી દુઃખમાંથી પાર કરવાની ઈચ્છા કરે છે એના માટે આ માર્ગ રહિતનો માર્ગ છે એટલે કારણ કે આ શું કામ ચર્ચા ચાલે છે કારણ કે પ્રશ્ન એ થયો કે તમે કીધું ક્યાં જવાનું છે તો જવાનું હોય તો પાછું આવવાનું રહેશે છે જ્યાં સંચય છે ત્યાં ક્ષીણ ક્ષીણતા જ રહેલી છે પણ આ માર્ગ કેવો છે તો કે શાસ્ત્ર જ કહે છે કે જેને સંસારમાંથી મુક્ત થવું છે એટલે કે પાર ઈષ્ણવ પણ અહીંયા ભાષ્યમાં જેવું છે અનદ્વગા અદ્વસુ પાર ઈષ્ણવ એટલે કે જે માર્ગ રહિત અનદ્વગા એટલે માર્ગ રહિતા માર્ગ માર્ગ રહિત માર્ગ કોના માટે છે જેને સંસારમાંથી હંમેશ માટે મુક્ત થવું છે તેને સંસારને જેણે પાર કરવો છે તેને જેને દુઃખમાંથી પરતંત્રતામાંથી બોજમાંથી બહાર ઉપર ઉઠવું છે એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી પણ એ માર્ગ કેવો છે માર્ગ રહિતનો માર્ગ માર્ગ રહિતનો માર્ગ છે એટલે ક્યાંય જવાનું નથી જો જવાનું હોત તો પાછો આનંદ થાત અત્યારે બહુ આનંદમાં છું પણ પછી કંઈ કેવું થાય દુઃખી થઈ જાય એટલે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ક્યારેક અમે દુઃખી થશું ક્યારેક અમે અશાંત થઈ જશું આ ગતિ પ્રાપ્ત કર્યા પછી એટલા માટે પ્રશ્ન છે ભલે આપણે આ ગતિ ના ગતિની વાત કરીએ છીએ પણ મેં અંદરની પાછળનો હાથ તો આ જ છે કે શું આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ક્યારેક પાછું દુઃખ આવશે ક્યારેક સંસાર આવશે હા જો મોક્ષ ક્યાંક જઈને પ્રાપ્ત કરવાનો હોય તો પછી પાછું આનું રહે પણ આ તો કેવું છે માર્ગ રહિતનો માર્ગ જેમ દસમાને પ્રાપ્ત કરે છે તે કયા માર્ગે ગયો કોઈ જ માર્ગ નથી દસમા એ દસમો જ પોતાને દસમો છે એવું જાણે છે ત્યારે એ કયા માર્ગે ગયો કોઈ માર્ગ જ નથી માર્ગ રહિતનો માર્ગ છે એટલે આ ચિંતા કરવાની નથી રહેતી કે ભાઈ આ પ્રાપ્ત કર્યા પછી પાછો સંસાર આવશે કારણ કે ગતિ છે તો આ ગતિ આવવાની તો કે ના સંસાર ક્યારે કારણ કે આ જ ઉત્તમ ગતિ સા કાષ્ટા સા પરાગતિ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ જ બાકી રહેતું નથી પૂર્ણ શાંતિ પૂર્ણ સંતોષ જીવનમાં કૃતકૃત્યતા અને આપણા માટે એવું કહી શકાય કે જેટલા અંશે આપણે આ માર્ગ ઉપર જતા જઈએ એમ આની અનુભૂતિ દરેકને થતી છે એટલે આ જ આપણને શાસ્ત્ર સ્માન બનવાની સરળ પ્રક્રિયા બતાવે છે ચાલો ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ શાંતિઃ शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदाविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः